ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે હું ખ્યાતિ. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસે કમર કસી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે, પણ લાગે છે કોંગ્રેસ હજુ પોતાના ઉમેદવારને લઈને અવઢવમાં છે. જે કોંગ્રેસ ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાથી જ ઉમેદવારના નામનું એલાન કરવાની તૈયારીમાં હતી, તે કોંગ્રેસે સમય જતા 28 નવેમ્બરે ઉમેદવાર જાહેર કરવાની જાહેરાત કરી, પણ સવારથી આ સાંજ અને હવે રાત થવા છતાં કોંગ્રેસના એક પણ નેતા ઉમેદવારના લિસ્ટ સાથે મીડિયા સામે નથી આવ્યા. સૂત્રોનું માનીએ તો ગુજરાત કોંગ્રેસે ઉમેદવાર પેનલ તૈયાર કરી રિપોર્ટ દિલ્હી હાઈકમાન્ડને મોકલ્યો છે અને હવે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ દિલ્હીથી ઉમેદવારના નામની જાહેરાત કરશે. ભાજપના પૂર્વ ધારાસભ્ય લાલજી મેર કોંગ્રેસમાં જોડાયા બાદ કોંગ્રેસને કોળી સમાજના મત મળવાની આશા જાગી છે. બીજી બાજુ પાટીદાર સમાજે કોંગ્રેસ સામે બાયો ચડાવી છે. કોંગ્રેસના નવા માળખામાં ફક્ત 6% પાટીદારોને જ સ્થાન મળતા પાટીદારો રોષે ભરાયા છે. રાજકોટ કોંગ્રેસના પાટીદાર આગેવાનોએ આ અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખી નારાજગી પણ વ્યક્ત કરી છે. ચૂંટણી નજીક છે ત્યારે હવે કોંગ્રેસને પાટીદારોને હળવાશમાં લેવાનું પણ પાલવે તેમ નથી અને કોળી મતદારોને નારાજ પણ કરી શકે તેમ નથી. કારણ કે જસદણમાં એક મોટો પક્ષ કુંવરજી બાવળિયાના સમર્થનમાં છે, ત્યારે જો કોળી ઉમેદવારને કોંગ્રેસમાં પ્રાધાન્ય ન મળે તો કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. क्यों नहीं हो रहा है सर? क्योंकि पहले से ही पता था कि वहां पर बाय इलेक्शन होने वाला है. कांग्रेस ने अपना वर्कआउट भी किया है, लेकिन उम्मीदवार क्यों पसंद कांग्रेस नहीं कर पाई इतने टाइम हुए? अगर सब बातें आपको बता देंगे तो इलेक्शन कैसे जीतेंगे? यहां से बता देंगे तो जिस प्रकार से जो स्ट्रैटर्जी बनाई है, कितने वोट के मार्जिन से हराना, ये लाइन है. और आप जब रिजल्ट आएगा तो उस दिन देखेंगे. क्यों नहीं बता रहे थे? डर लग रहा है सर, कैंडिडेट डिक्लेयर होगा तो कुछ भांग तोड़ होगी, बीजेपी उसको लेके जाएगी. बीजेपी में डर लग रहा है ना, बीजेपी को वो इतना बड़ा डर है. हम जब कैंडिडेट डिक्लेयर करेंगे और चुनाव को लगेंगे, परेशान हो जाएंगे बीजेपी वाले. જસદણની પેટા ચૂંટણીનો જંગ દિવસે દિવસે જામી રહ્યો છે ત્યારે કોંગ્રેસનો જૂથવાદ સપાટી પર આવી રહ્યો છે. હાલમાં જ પ્રદેશ કોંગ્રેસે જે હોદ્દેદારોનું લિસ્ટ બહાર પાડ્યું હતું તેમાં પાટીદારોની અવગણના કરાઈ હોવાની વાત સામે આવી છે. ત્યારે રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજય ખૂંટ સહિત 100 પાટીદાર આગેવાનોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખી રોષ વ્યક્ત કર્યો છે અને હોદ્દેદારોની યાદી સામે નિર્ણય લેવા જણાવ્યું છે. તો પાટીદારોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને ચીમકી પણ આપી છે કે જો યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો તમામ પાટીદારો સ્વૈચ્છિક રીતે પાર્ટીમાંથી રાજીનામું આપશે. ત્યારે આ રોષની સીધી અસર જસદણની પેટા ચૂંટણી પર પડી શકે તેમ છે. ત્યારે હવે કોંગ્રેસ કોને ઉમેદવારી પત્ર આપે છે તે જોવું રહ્યું. રાજકોટ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઘણા એવા પાટીદાર સિનિયર નેતાઓ છે કે જેમને પાર્ટીમાંથી બાકાત કરી અને એને હોદ્દો આપવામાં નથી આવ્યો. તો અમે 100 એવા હોદ્દેદારો અત્યારે બધા મળીને પ્રદેશ પ્રમુખને લેટર લખ્યો છે અને એને પણ જાહેર કર્યું છે કે જો આનો નિર્ણય નહીં લઈ તો અમે સ્વૈચ્છિક રીતે બધાય પાર્ટીમાંથી રાજીનામું દેવા તૈયાર છે. પહેલા ઓબીસી પંચમાં ધામા અને હવે ફરી એકવાર પાટીદારો ઉતરી રહ્યા છે મેદાને અને મેદાનમાં ઉતરવાનું એલાન કર્યું છે ખુદ હાર્દિક પટેલે. વિધાનસભા ચૂંટણી ટાણે પાસને અનામત આપવાનો વાયદો કરનારી કોંગ્રેસ કંઈ ઉકાળી ન શકતા હવે હાથના કર્યા હૈયે વાગ્યા હોવાનો ઘાટ ઘડાયો છે અને તેમાં પણ ખુદ કોંગ્રેસ જ ઘેરાય છે. ધોરાજીમાં નવી રણનીતિનું એલાન કરતા હાર્દિકે હુંકાર ભર્યો અને બુલંદ અવાજ સામે એ વાત લોકો સામે મૂકી કે જો નેતા વિપક્ષ તેમની વાતને વાચા નહીં આપે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. અનામત મુદ્દે હવે હાર્દિક પટેલે નવો રોડમેપ તૈયાર કર્યો છે. હાર્દિકે અનામત મુદ્દે કોંગ્રેસને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. આગામી 5 ડિસેમ્બરે હાર્દિક પટેલ અને પાસની ટીમ પરેશ ધાનાણી સાથે મુલાકાત કરશે અને વિધાનસભામાં અનામત મુદ્દે પ્રાઇવેટ બિલને લઈ સરકાર પર દબાણ લાવવા રજૂઆત કરશે. જો કોંગ્રેસ આ મુદ્દે કંઈ નહીં કરી શકે તો હાર્દિક લડી લેવાના મૂડમાં છે. કારણ કે હાર્દિકે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે સમાજના હિતમાં કંઈ પણ કરવા તે તૈયાર છે. ધોરાજી ખાતે મળેલી બેઠકમાં પાસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી જેમાં અનામત આંદોલનની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી. 5 તારીખે એટલે કે 5 ડિસેમ્બરે ગુજરાત વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના ઘરે જઈને અમે લોકો પ્રાઇવેટ બિલની માંગ કરવાના છીએ કે વિધાનસભાની અંદર જ્યારે આ સત્ર આવશે ડિસેમ્બર જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં તો ત્યારે પ્રાઇવેટ બિલ લાવીને પાટીદાર સમાજને અનામતનો લાભ મળે એના માટેની રજૂઆત કરવામાં આવે. એક જ મુદ્દાને લઈને પહેલાં તો જઈશું કે તમે ગુજરાતની ચૂંટણી 2017 પહેલાં કહ્યું હતું કે અમારી સરકાર આવશે તમે આવી રીતે અનામત આપીશું
તો એ અનામત મુદ્દે પ્રાઇવેટ બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવે અને ગુજરાતની ભાજપ સરકારને કહેવામાં આવે કે પ્રાઇવેટ બિલને પાસ કરે. અલગ અલગ બે કેસમાં ધરપકડ બાદ 5 કન્વીનર ધાર્મિક માલવિયાને જામીન આખરે મળી ગયા. જામીન મળતા ધાર્મિકે કહ્યું કે સરકાર પાટીદાર યુવાનોને હેરાન કરી રહી છે. જણાવી દઈએ કે સુરતની સરથાણા પોલીસે ધાર્મિક માલવિયાને સરથાણામાં બીઆરટીએસ બસમાં તોડફોડ અને બસ સળગાવવા મુદ્દે એકતા યાત્રાના પોસ્ટર પર શાહી ફેંકવા મામલે એમ અલગ અલગ કેસમાં ધરપકડ કરી હતી. ધાર્મિક માલવિયા ઉપરાંત સરથાણા પોલીસે યોગેશ કુંભાણી, આકાશ વાટલિયા, મૌલિક નસીત, મહેન્દ્ર બાલધા તેમજ તુષાર કાછડિયાની ધરપકડ કરી છે. ધાર્મિક માલવિયાની ધરપકડને લઈ સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભાજપ સરકાર સામે નિશાન સાધ્યું છે. પ્રતાપ દુધાતે આરોપ લગાવ્યો છે કે ભાજપની કરણી અને કથનીમાં ફર્ક છે. હાર્દિક પટેલે મુવમેન્ટ શરૂ કરતા માલવિયાની ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલથી હાર્દિક પટેલ અહીંયા સક્રિય થવાનો છે. ત્યારે આજે આંદોલનકારીઓને કસડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાટીદાર યુવાનોને દબાવવાનો ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. આવનાર દિવસોમાં આંદોલનકારી ડબલ તાકાતથી અને સમાજના બધા જ યુવાનો ડબલ તાકાતથી આ ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પાટીદારો બાદ હવે રાજપૂત સમાજ પણ મેદાને ઉતર્યો છે. રાજપૂત સમાજના અગ્રણીઓ ઓબીસી કમિશનને મળશે. ઓબીસીમાં અનામત મળે તે માટે તેઓ રજૂઆત કરવા આજે પહોંચવાના છે. રાજપૂત સમાજના અગ્રણીઓ ઓબીસી કમિશનને મળશે. મયુર જોડાયા છે અમારી સાથે. મયુર, જણાવશો આ અંગે વધુ શું વિગત? સાથે સંપર્ક કપાઈ ગયો છે. જણાવી દઈએ પાટીદારોને લઈને હવે જો વાત કરવામાં આવે, રાજપૂત સમાજ પણ ઓબીસી મંચને અનામત માટે રજૂઆત કરવા જશે. ઓબીસીમાં અનામત મળે તે માટેની રજૂઆત કરવામાં આવનાર છે. તેઓ અગ્રણીઓ સાથે ઓબીસી કમિશનને મળશે અને ઓબીસીમાં અનામત મળે તે અંગેની રજૂઆત પણ કરવામાં આવનાર છે. અત્યાર સુધી સમગ્ર રાજ્યભરની અંદર માત્ર પાટીદારો આંદોલનને લઈને વેગવંતું તેને બનાવ્યું હતું. ત્યારબાદ અલગ અલગ સમાજ પણ તેમની સાથે જોડાય છે. ત્યારે હવે ફરી એકવાર વધુ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે રાજપૂત સમાજ પાટીદારો બાદ હવે રાજપૂત સમાજ મેદાને છે અને તેઓ રાજપૂત સમાજ અગ્રણીઓ સાથે ઓબીસી કમિશનને મળશે અને ઓબીસીમાં અનામત માટે રજૂઆત પણ કરવામાં આવનાર છે. પાટીદારો બાદ રાજપૂત સમાજ મેદાને આવ્યું છે અને અનામતને લઈને તેઓ પણ માંગ કરી રહ્યા છે. રાજપૂત સમાજ પણ હવે પાટીદારોની સાથે સાથે મેદાને છે અને તેઓનું કહેવું છે કે તેઓને પણ હવે અનામત જોઈએ છે. રાજપૂત સમાજના અગ્રણીઓ ઓબીસી કમિશનને મળશે અને અનામત મુદ્દે રજૂઆત કરશે. મયુર જોડાયા છે અમારી સાથે. મયુર, આ અંગે વધુ વિગત આપશો? બિલકુલ. પાટીદાર સમાજ દ્વારા જે રીતે સ્વપ્નબેન ભટ્ટ પાસે જઈ અને આવેદન પત્ર આપવામાં આવેલું અને જે સર્વે જે ઓબીસી નો કરવાનો છે તો તે ફરીથી કરવામાં આવે અને તેની અંદર ખાસ કરીને પાટીદાર સમાજનો સર્વે કરવામાં આવે. તે જ રીતે હવે રાજપૂત સમાજ પણ ઓબીસી ની અંદર પોતાનો સમાવેશ કરવા માંગી રહ્યું છે. રાજપૂત સમાજનું પણ કહેવું છે કે તેમની પણ સમાજની અંદર આર્થિક પરિસ્થિતિ અનેક લોકોની એ દિવસે ને દિવસે કથળતી જાય છે. ત્યારે આ જે ઓબીસી આયોગ દ્વારા જે સર્વે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો તેની અંદર રાજપૂત સમાજનો પણ સર્વે થવો જોઈએ અને તેની અંદર તેમના મુદ્દાઓનો પણ સમાવેશ થવો જોઈએ અને તે જ અંતર્ગત આજે રાજપૂત સમાજ પણ 1 વાગે સ્વપ્નબેન ભટ્ટ પાસે તેઓ જશે અને પોતાની જે પોતાના સમાજની જે સર્વેની માંગ છે તે કરશે અને ઓબીસીની અંદર આ સર્વે બાદ સમાજની જેટલી પણ જે જ્ઞાતિ છે તેનો સમાજ સમાવેશ થાય તે રીતની રજૂઆત તેઓ આયોગ સમક્ષ કરશે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. વાત ઠંડીની કરીશું. ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે. 15 ડિસેમ્બર બાદ ખરેખર શિયાળાનો અહેસાસ થશે. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે વધુ તાપમાનમાં ઘટાડાના સમાચાર જે મળી રહ્યા છે. તાપમાનમાં 2-3 ડિગ્રીનો હજુ પણ ઘટાડો થવાનો છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. લોકો ઠંડીથી બચવા માટેના તમામ પ્રયત્નો કરતા પણ નજરે પડે છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. 2-3 ડિગ્રી હજુ પણ તાપમાનમાં ઘટાડો થાય તેવા સંકેત મળી રહ્યા છે.
તો 15 ડિસેમ્બર બાદ ખરેખર સમગ્ર ગુજરાતભરની અંદર શિયાળાની શરૂઆત થઈ જશે તેવો અહેસાસ લોકોને થશે. હાલ પણ વહેલી સવારે શિયાળાનો અનુભવ લોકો કરી રહ્યા છે, ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. સમાચાર તરફ આગળ વધીએ. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં લાગેલી આગમાં વધુ એકનું મોત થયું છે. આ સાથે જ આ દુર્ઘટનામાં થયેલા મોતનો કુલ આંકડો 2 પર પહોંચ્યો છે. આગ દુર્ઘટના બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા શિક્ષિકા કીર્તિબહેનનું પણ મોત થયું છે. આ મહિલા મંથન નામના 7 વર્ષના બાળકનું મોત થયું. હજુ પણ 4 વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો આગની ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જેમાં 1 7 વર્ષનું બાળક અને તેના શિક્ષકનું મૃત્યુ થયું છે. છોટાઉદેપુરના ભોરદા ગામે ડાકણનો વહેમ રાખી મહિલાની હત્યા કરી નાખવામાં આવી. આરોપીએ ડાકણનો વહેમ રાખી મહિલાનું માથું ધડથી કાપીને નદીમાં દાટી દીધું અને આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. સોમવારે રાત્રે દરમિયાન મહિલા જ્યારે પોતાના ઘરમાં સૂતી હતી ત્યારે તેની હત્યા કરી નાખવામાં આવી. વધુ એક અંધશ્રદ્ધાનો આ કિસ્સો સામે આવ્યો છે. અંધશ્રદ્ધાની અંદર રાજતા લોકો આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે. ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીની પોલ ખુલી, ફરી એકવાર કાયદાનું ચીરહરણ થયું. કારણ કે ફરી વાયરલ થયો દારૂ વેચતો વીડિયો. વાયરલ વીડિયો સુરતના ડિંડોલી વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે, જેમાં એક યુવતી અને એક મહિલા દારૂની હેરાફેરી કરતી નજરે ચડે છે. ટુ વ્હીલર પર આવતી એક યુવતી વાહનની ડિક્કીમાંથી દારૂની બોટલ કાઢે છે અને ત્યાં ઉભેલા એક શખ્સને આપીને ચાલતી થાય છે. તો બીજી બાજુ એક મહિલા હાથમાં દારૂની બોટલ સાથે આગળ વધે છે અને બાજુમાં એક વૃદ્ધા સાથે વાત કરી રહેલા યુવકને તે આપી દે છે. યુવક દારૂની બોટલ કપડામાં સંતાડી ચાલતી પકડે છે. આમ દારૂનો વેપલો સરેઆમ થઈ રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ વિડીયો વાયરલ થતા જ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ છે તેવું ઉદાહરણ અહીં પૂરું પડે છે. ત્યારે પંચમહાલની વાત કરીશું. દારૂના નશામાં રહેલા એસટી બસના કંડક્ટરનો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદથી દાહોદ તરફ જતી એસટીની એસી લક્ઝરી બસનો કંડક્ટર દારૂ પીધેલી હાલતમાં હતો અને મુસાફરોને ટિકિટ આપી રહ્યો હતો. આ સમયે જ અન્ય એક મુસાફરે તેનો વીડિયો ઉતારી વાયરલ કર્યો છે. કંડક્ટર નશાની હાલતમાં હોવાનો આ એક વીડિયો સામે આવ્યો છે, જે અન્ય એક પેસેન્જરે વીડિયો ઉતારી વીડિયો વાયરલ કર્યો છે. અમદાવાદ બાપુનગરમાં ગીર સોમનાથના જજના ઘરે ચોરી મકાનનું બનાવવા આવેલા જજના ઘરે ચોરી થઈ છે. મકાનનું બનાવવા આવેલા 2 શખ્સોએ ચોરી કરી સરદારજીનો વેશ ધારણ કરીને આવ્યા હતા. તાળું બનાવવા તેઓ આવ્યા હતા. ઘરમાંથી સોનાના દાગીના સહિત 5 લાખના દાગીનાની ચોરી કરી છે. બાપુનગર વિસ્તારની આ ઘટના, જ્યાં ગીર સોમનાથના જજ તેમના ઘરે ચોરી થઈ મકાનનું તાળું બનાવવા માટે આવેલા 2 શખ્સોએ ચોરી કરી છે. સરદારજીનો વેશ ધારણ કરીને આવેલા આ બંને શખ્સો ચોર છે, પરંતુ કોઈને પણ તેનો અંદાજો પણ નથી આવ્યો. તાળું બનાવવાના બહાને તેઓએ 5 લાખના મત્તાની ચોરી કરી છે. શાળા એટલે જીવનના ઘડતરનું પહેલું પગથિયું. વાલીઓ પોતાના સંતાનોને અભ્યાસ માટે શાળાએ મોકલે છે, પણ ધારીના ગઢિયા ગામમાં જોવા મળી ઉલટી ગંગા. કારણ કે અહીં તો શાળામાં આવતા વિદ્યાર્થીઓ આચાર્યના સંતાનને સાચવવાનું કામ કરે છે. પ્રાથમિક શાળાનો આ વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, પણ સવાલ એ છે કે શું બાળકો શાળામાં ભણવા જાય છે કે પછી આચાર્યના છોકરાને સાચવવા. ધાંગધ્રા માલવણ હાઈવે પરથી પસાર થઈ રહેલું ટ્રેલર અચાનક વચ્ચેથી તૂટી પડ્યું. આ વિચિત્ર અકસ્માતમાં ટ્રેલર જોખમી રીતે ડિવાઈડર સાથે અથડાયું. જો કે સદ્નસીબે જાનહાની ટળી. મળતી માહિતી પ્રમાણે ક્ષમતા કરતા વધુ વજન સાથે જઈ રહેલું આ ટ્રેલર રસ્તા વચ્ચે જ તૂટી પડ્યું હતું. અકસ્માત થતા ટ્રેલર ડિવાઈડર પર ચડી ગયું હતું. સદ્નસીબે જાનહાની ટળી છે. વચ્ચેથી ટ્રેલર તૂટી ગયું છે. આપ જુઓ કે ક્ષમતા કરતા પર વધુ વજન તેના પર મૂકીને લઈ જવામાં આવી રહ્યું હતું તે સમયે આ પ્રકારની ઘટના બની છે. એક વિચિત્ર અકસ્માત છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે કોઈને પણ જાનહાની નથી થઈ. સદ્નસીબે જાનહાની ટળી છે. આ પ્રકારની ઘટનાથી લોકોમાં ફફડાટ છે.
મુંબઈના કાંદિવલી વિસ્તારમાં યોજાયેલ ડાન્સ સ્પર્ધામાં એક કિશોરીનું ડાન્સ કરતા કરતા જ મોત થયું છે. બીજેપી દ્વારા આયોજિત સીએમ કાર્યક્રમમાં અંતર્ગત આ ડાન્સ કોમ્પિટિશન યોજાઈ, જેમાં 13 વર્ષીય અનિશા શર્માએ ભાગ લીધો. અનિશા સ્ટેજ પર ડાન્સ કરવા પહોંચી, જ્યારે તેણે ડાન્સ શરૂ કર્યાના થોડીક ક્ષણોમાં તે અચાનક સ્ટેજ પર ઢળી પડી. અનિશાને બેભાન હાલતમાં જ નજીકની ટ્રાઇડન્ટ હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી. આ ઘટનાને લઈને કિશોરીના પરિવારમાં માતમ. લાઈવ મોત આપ જે જોઈ રહ્યા છો, ડાન્સ કરતા કરતા ઢળી પડી આ કિશોરી અને તેનું ઘટનાસ્થળ પર જ થઈ ગયું મોત. તબીબે કિશોરીનું મૃત જાહેર કરી. એક ક્ષણ પહેલા તે ડાન્સ કરી રહી હતી, તેના જીવનનો સૌથી સુંદર સમય વિતાવી રહી હતી અને અચાનક જ તે સ્ટેજ પર ઢળી પડી અને તેનું મૃત્યુ થયું. મહારાષ્ટ્રના મુંબાદેમાં એક 55 વર્ષીય વૃદ્ધની હત્યા કરવામાં આવી છે અને હત્યા કરી ભાગી રહેલા આરોપીને ઠાણે પોલીસે ધરપકડ કરી લીધી છે. 20 વર્ષના ફરહાન ખાન નામના આરોપીને ઠાણે પોલીસે ખંડવા પરિસરથી ચાલતી ટ્રેનમાંથી ધરપકડ કરી. આરોપીએ મુંબ્રામાં 55 વર્ષના બલરામ પ્રજાપતિ નામના વૃદ્ધની હત્યા કરી અને ત્યારબાદ પકડાઈ જવાની બીકથી કલ્યાણ સ્ટેશનથી પુષ્પક એક્સપ્રેસમાં બેસ્યો અને ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લામાં પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ હત્યાના આરોપીને શોધતી પોલીસે કલ્યાણ સ્ટેશનના સીસીટીવી જોયા, જેમાં આરોપી મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન પહોંચનારી ટ્રેનમાં બેસતો દેખાયો. પોલીસે ખંડવા જીઆરપીને જાણ કરતા હત્યાની માહિતી અને આરોપીનો ફોટો વોટ્સઅપ કરતા ખંડવા પોલીસે તેની ધરપકડ કરી છે. ફરી એકવાર સરકારે તાતની દરકાર લીધી છે અને સરકાર તાતની વાહરે આવી છે. ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ તાતે નાફેડ દ્વારા ચૂકવણું કરાયું નહોતું, ત્યારે હવે સરકારે તાતની ચૂકવણું કરવાની શરૂઆત કરી છે. સરકારે રિવોલ્વિંગ ફંડમાંથી અત્યાર સુધી ખેડૂતોને 1.22 કરોડ રૂપિયા ચૂકવ્યા, તો આગામી દિવસોમાં રૂપિયા 167 કરોડની ચૂકવણી કરશે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 198 કરોડની 40,000 ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, ત્યારે ખેતીને પ્રોત્સાહન મળે તે માટે ખેડૂતો વધુ પગભર થાય તે હેતુથી વ્યારા ખાતે છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના કરવામાં આવી છે, જેમાં દૂર દૂરથી ખેડૂતો તેમના પાક વેચવા માટે આવે છે અને તેમને પોષણક્ષમ ભાવો મળી રહેતા તેઓ પણ ખુશ છે. ત્યારે ખેડૂતોને આશા છે કે હજુ વધુ સારા ભાવો મળશે તો ખેડૂતોનું જીવન ધોરણ થોડું ઊંચું આવશે. તો વ્યારા માર્કેટ યાર્ડમાં પ્રતિદિન 3,000 થી 4,000 મણ ડાંગરનું ખરીદ વેચાણ થાય છે, ત્યારે વ્યારા માર્કેટ યાર્ડ દક્ષિણ ગુજરાતનું સૌથી મોટા માર્કેટ યાર્ડ તરીકે વિકસી રહ્યું છે. હું વર્ષોથી વાત કરું છું, આ વર્ષે ઉત્પાદન વરસાદને કારણે થોડુંક નબળું રહ્યું, તો છતાં બી એપીએમસી માર્કેટમાં સારો એવો ભાવ મળી રહેશે અને તો છતાં બી હજુ માર્કેટમાં થોડોક ભાવ સારો રહે તો ખેડૂતોને પોષણ સમક્ષ ભાવ મળી રહે, તો ખેડૂતોને પોસાઈને પ્રોત્સાહન મળે. વ્યારા માર્કેટ યાર્ડ ઘણા વર્ષોથી ચાલે છે, જેમાં અત્યારે હાલની સિઝનમાં ડાંગરનું ફૂલ ચાલે છે, જેમાં 3,000 થી 5,000 ગુણી રોજના આવે છે અને રોકડા નાણાં ખુલ્લી હરાજી અને ખરોતોલ થાય છે. જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, ત્યારે ખેતીને પ્રોત્સાહન મળે અને ખેડૂતો વધુ પગભર થાય તે હેતુથી વ્યારા ખાતે 30 વર્ષ કરતાં વધુ સમયથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના કરવામાં આવી, દૂર દૂરથી ખેડૂતો તેમના પાક વેચવા માટે આવ્યા અને પોષણક્ષમ ભાવો મળી રહેતા ખુશ છે. ખેડૂતોને આશા છે કે હજુ વધુ સારા ભાવ મળશે. પ્રતિદિન 3,000 થી 4,000 મણ ડાંગરનું ખરીદ વેચાણ થાય છે, ત્યારે વ્યારા માર્કેટ યાર્ડ દક્ષિણ ગુજરાતનું સૌથી મોટા માર્કેટ યાર્ડ તરીકે વિકસી ઉઠ્યું છે. હું વર્ષોથી વાત કરું છું, આ વર્ષે ઉત્પાદન વરસાદને કારણે થોડુંક નબળું રહ્યું, તો છતાં બી એપીએમસી માર્કેટમાં સારો એવો ભાવ મળી રહેશે અને તો છતાં બી હજુ માર્કેટમાં થોડોક ભાવ સારો રહે તો ખેડૂતોને પોષણ સમક્ષ ભાવ મળી રહે, તો ખેડૂતોને પોસાઈને પ્રોત્સાહન મળે. વ્યારા માર્કેટ યાર્ડ ઘણા વર્ષોથી ચાલે છે, જેમાં અત્યારે હાલની સિઝનમાં ડાંગરનું ફૂલ ચાલે છે, જેમાં 3,000 થી 5,000 ગુણી રોજના આવે છે અને રોકડા નાણા ખુલ્લી હરાજી અને ખરોતોલ થાય છે. જૂનાગઢમાં પાણીની પારાયણને લઈને સંકટ સર્જાયું છે, તો પાણીના સંકટ માટે કોર્પોરેશનના આયોજનમાં અભાવની સાથે શાસકોની અણાવરત છતી થઈ છે. પાછોતરો વરસાદ ન થતા જૂનાગઢમાં પાણીની સમસ્યા વિકટ બની છે, ત્યારે કોર્પોરેશને 2 દિવસે પાણી આપવાની જાહેરાત કરતા દેકારો મચી ગયો અને 3 દિવસના પાણી કાપથી જનતા ત્રાહી માં પોકારી ગઈ. કોર્પોરેશનમાં નવા ભરેલા વિસ્તારોને કોર્પોરેશન પાણી આપતી નથી, તો જૂના વિસ્તારોમાં પીવાના પાણીની વચ્ચેત છે. સ્થાનિકોનું કહેવું છે કે તમામ વેરા ભરવા છતાં પાણીની પ્રાથમિક સુવિધા પણ કેમ નથી મળતી. પાણીના કકળાટને લઈને અહીંના કેટલાક વિસ્તારોમાં તો લોકો ધરણા પર ઉતર્યા છે.
કેટલાક વિસ્તારોમાં આત્મવિલોપન સુધીની ચીમકી આપવામાં આવી છે. મહિલાઓના ટોળાઓ કોર્પોરેશનનો ઘેરાવ કરી પાણીનો કકળાટ કરે છે, પણ કોર્પોરેશન સમસ્યાને ગંભીરતાથી ન લેતા સમસ્યા ઠેરની ઠેર છે. માટે પાણી નથી, 2002 લાઈન નાખી હતી, તે 2006 આ લોકો નગરપાલિકા વાળા કાઢી ગયા. અત્યાર સુધી હજી પાણી લાઈન નાખવા આવે, અમે અનેક વાર રજૂઆત કરેલ છે. મેં 20 રૂપિયા સ્ટેમ્પ પર માહિતી જ માગી છે, છતાં અમને માહિતી આપતા નથી. અમારે પાણી જોયું, ટૂંકમાં છે, અમે કેટલી વખત પાણીની વિશે વાત કરી છે કોર્પોરેશનને કે પાણી આપો પાણી આપો, બરોબર કોર્પોરેશન વાળા કોઈ હમું જોયું નથી. અને ત્યારે અમે કીધું કે એને 100% ટાંકી મૂકવાનું કીધું એને, તો ટાંકી પણ એ મૂકતા નથી અને પાણી પણ આપતા નથી. ત્યારે આ શિયાળો આવ્યો છે, હજી તો શિયાળો આવ્યો નથી, શરૂઆત જ તો પાણીની આટલી બધી શોર્ટ છે, બધે લાગઠ બોરમાં પાણી વૈયા ગયા છે. પાણીનો હોદેકારો બહુ ચાલુ થઈ ગયો છે, અને અમારા વિસ્તારમાં નહીં પણ આખા જૂનાગઢમાં એક એક વોર્ડમાં પાણીની સમસ્યા છે. તો આ લોકોએ કાંઈ આયોજન કરેલું નથી. સરકાર શ્રી પાસે ઉનાળા સમયમાં નર્મદાનું પાણી પણ માગણી કરવામાં આવેલ છે, અને તેમાં બાંહેધરી પણ આપવામાં આવેલ છે કે નિયત સમયે પાણી વિતરણ ચાલુ થઈ શકે. ત્યારે જેવું નર્મદાનું પાણી શરૂ થશે ત્યારે ફરીથી કાપની પુનઃ સમીક્ષા કરીને એમાં ફેરફાર કરવાનો પણ સ્કોપ રાખવામાં આવેલ છે. ન્યૂઝ 18 ગુજરાતી પર દર્શાવાયેલા મહુવાના ડોળિયા વિસ્તારના પશુઓના અહેવાલ પર તંત્ર સફાળું જાગ્યું. ન્યૂઝ 18 ગુજરાતીએ મહુવાના ડોળિયામાં 1 સાથે 200 ઘેટા બકરાના મોત થયાનો અહેવાલ પ્રસારિત કર્યો, જેમાં દર્શાવ્યું કે ઘેટાઓમાં PPR એટલે કે ગોડ પ્લેગ નામનો રોગ ફેલાતા 1 સાથે 200 જેટલા પશુઓના મોત થયા છે. ત્યારે આ અહેવાલથી ભાવનગર નાયબ પશુ નિયામક મહુવા વેટરનરી સહિતની ટીમો કામે લાગી છે, જેમાં ડોળિયા ગામે જઈ તમામ પશુઓને વેક્સિન આપવામાં આવ્યું હતું, તેમજ બીમાર પશુઓના નમૂના એકત્રિત કરી લેબોરેટરીમાં મોકલવાની તજવીજ શરૂ કરાઈ હતી. તેમજ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ મામલતદારી અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપી હતી. પશુઓના જે મૃત્યુ થાય છે એના અનુસંધાને પશુની અંદરથી સીરમ સેમ્પલ, લોહીના સેમ્પલને લેવામાં આવેલ છે, અને જેની આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે. બરોબર, એ સીરમ સેમ્પલને લેવાનું છે. આપણા જે મહુવા તાલુકામાં ડોળિયા ગામે ઘેટા બકરામાં અમુક મરણ જોવા મળેલ છે, તે બાબતે અમારા મહુવા તાલુકાની વેટનરી ઓફિસરની સમગ્ર ટીમ ગયા મહિને પણ મુલાકાત લઈ અને ઘેટા બકરામાં સામાન્ય રોગ જોવા મળે છે PPR, એનું વેક્સિનેશન કરવામાં આવેલ છે. ત્યારબાદ ગયા અઠવાડિયે પણ ડીવર્મિંગ એટલે કે કૃમિનાશક દવાઓ પણ ઘેટા બકરામાં આપવામાં આવેલી છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રજા આપશો, નમસ્કાર.